હાલ ભારતભરમાં વરસાદી અને મહા વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર સાબદું થઈ ગયું છે, ત્યારે જામનગર જિલ્લા કલેક્ટર આ વાવાઝોડાને ટાળવા કે પહોંચી વળવા માટે ખાસ બેઠક યોજી હતી, જેમાં જરૂરી તમામ સરકારી કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહા વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં લઈને તંત્ર સતર્ક થઈ ગયું છે અને તમામ જિલ્લામાં બેઠક યોજીને તકેદારીના ભાગરૂપે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. ત્યારે જામનગર જિલ્લો સૌથી વધુ દરિયાસીમા ધરાવતો હોવાથી જામનગર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ અધિકારીગણો સાથે બેઠક યોજી હતી, જેમાં સાવચેતી માટે કેવા પગલાં લેવા તે સહિત વિવિધ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવેલ અને મહા વાવાઝોડાની અસર ટાળવા માટે તંત્રને સજ્જ રહેવા જરૂરી સૂચનાઓ પણ આપેલ હતી. આ ઉપરાંત માછીમારી કરવા ગયેલ 208 બોટોને પરત બોલાવાઈ છે અને દરિયાકિનારાના 25 ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. સાથોસાથ 6 NDRFની ટીમોને જામનગર બોલાવવામાં આવી છે, જેમાંની 1 NDRFની ટીમ જામનગર જિલ્લામાં સ્ટેન્ડ બાય રહેશે. હાલ તો 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યું છે, જેને પરિણામે જામનગર જિલ્લામાં મહા વાવાઝોડાની અસર ઓછી જોવા મળી રહી છે, પરંતુ તકેદારીના ભાગરૂપે તંત્ર સજ્જ જ રહેશે તેવું કલેક્ટરશ્રીએ જણાવેલ છે. વધુમાં શું કહ્યું જુઓ અમારા ખાસ અહેવાલમાં. હર્ષલ કંદેડિયા. નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના મારા વહાલા ભાઈઓ બહેનો, વડીલો, ભૂલકાઓ, પ્રાંતિજ નગરજનો તથા તાલુકાના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. આપનું આવનાર નવું વર્ષ શુભદાયી લાભદાયી નીવડે તે પ્રભુને મારી પ્રાર્થના, તેમજ ZSTના સર્વ દર્શકોને દિવાળીની શુભેચ્છા.